સમાચાર રાજકોટથી ઇફકો બાદ નાફેડમાં પણ નવા જૂનીના એંધાણ છે નાફેડમાં પણ ઇફકો વાળી થવાના સંકેત મળ્યા છે ડિરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપના નેતાઓએ આમને સામે ફોર્મ ભર્યા રાધડિયા જૂથના મગન વડાવિયા આ સામે રાજકોટના સાંસદે ફોર્મ ભર્યું છે સાંસદ મોહન કુંડારિયા પણ ડિરેક્ટરની ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ઉમેદવાર ગુજરાતી એક બેઠક માટે ભરાયા છે પાંચ ફોર્મ હજુ સુધી ભાજપે એક પણ ઉમેદવારને નથી મેન્ડેટ આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા જોકે ઇફકોની ચૂંટણી બાદ હવે ચિત્ર બદલાયું હોવાની ચર્ચા છે ઇફકોમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી જે બાદમાં જીત્યા પણ હતા હવે નાફેડમાં પણ આવું જ કંઈક થાય તેવું ચિત્ર ઊભું થયું છે સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે મોહિત થોડા દિવસ પહેલા જોયું ઇફકોમાં જે રીતે વિવાદ સામે આવ્યો હતો અને એમાં તો જીત મળી ગઈ પરંતુ હવે એ જ આખું જે રીત છે એ નાફેડમાં પણ ક્યાંક જોવા મળી શકે છે શું છે આપની પાસે વિગતો આ વિધિ જ્યારથી ભાજપ છે તેમના દ્વારા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારથી જ જે સહકારી ક્ષેત્રના જે નેતાઓ છે આગેવાનો છે તેમાં ક્યાંક કચવાટ છે તે જોવા મળ્યો હતો પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે 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 તે તે આવે ને એટલા માટે કોઈ ખુલીને આ અંગેનો વિરોધ ન હતા જ્યારે હવે ઇફકોની ચૂંટણી આવી હતી ને ઇફકોની ચૂંટણીમાં જ્યારે ભાજપ છે તેમના દ્વારા બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો ને ત્યારબાદ તેની સામે જયેશ રાદડીયા છે તેમના દ્વારા મેન્ડેટ વગર ફોર્મ ભરવામાં આવ્યું અને જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો માત્ર જેએસ રાદડીયા નહીં પરંતુ જેએસ રાદડીયા સપોર્ટમાં અનેક સહકારી આગેવાનો છે તે આવ્યા હતા અને તેમાં સૌથી મોટા સહકારી આગેવાન દિલીપ સંઘાણી છે તેઓ પણ જેએસ રાદડીયાના સમર્થનમાં આવ્યા હતા અને મેન્ડેટ વિરુદ્ધ તેમને જીપવામાં તેનો સિંહ ફાળો હતો આ જ પ્રકારની સ્થિતિ છે તે હવે અન્ય જે સહકારી ચૂંટણીઓ આવી રહી છે તેમાં જોવા મળી છે નાફેડની ચૂંટણી છે તે આગામી એકવીસમી મેના રોજ યોજાવાની છે ને એમાં જે ભાજપના બે દિગ્ગજ નેતા આમને સામને છે તેની સાથે પાંચ જેટલા ઉમેદવારો છે તે મેદાને છે મગન વડાવિયા કે જે બે હજાર ઓગણીસથી નાફેડના ડાયરેક્ટર પદે તેઓ રહી ચૂક્યા છે અને હવે જ્યારે બે હજાર ચોવીસ એટલે કે ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે મગન વડાવિયાએ તો ફોર્મ ભર્યું છે તેની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારીએ પણ ફોર્મ ભર્યું છે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસમાં હજુ સુધી ભાજપ દ્વારા કોઈને સત્તાવાર રીતે મેન્ડેટ છે તે આપવામાં આવી નથી અને એટલા માટે સહકારી ક્ષેત્રના આગેવાનો છે તેમના દ્વારા વાટાઘાટો કરવામાં આવી છે અને આ ચૂંટણી બિનહરીફ થાય તે માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે રીતે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવતું હતું અને મેન્ડેટને લઈને સહકારી ક્ષેત્રના જે આગેવાનોમાં કચવાટ છે દિલીપ સંઘાણી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે દેશભરમાં જે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓને લઈને અમિત શાહ સહકારિતા મંત્રી છે તેમના દ્વારા એક ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એક ચોક્કસ દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે અને તે જ દિશા નિર્દેશ પ્રમાણે ગુજરાતમાં પણ તેનું પાલન થવું જોઈએ અને તે માટે તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે એટલે હવે સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવાનો જે નવો નવી જે સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી નવી પ્રથા લાગુ કરવામાં આવી હતી હવે આ પ્રથાનો ક્યાંક છેદ ઉઠતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે નાફેડની ચૂંટણીમાં જે મોહન કુંડારિયાની સામે મગન વડાવિયા આ બંને સામે છે ને અન્ય ત્રણ ઉમેદવારો છે ત્યારે હવે આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કઈ રીતની વાટાઘાટો થાય છે તે જોવાનું મહત્વ રહેશે હજુ સુધી ભાજપે મેન્ડેટ આપ્યો નથી ત્યારે ભાજપ દ્વારા કોઈ મેન્ડેટ આપવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે જો ગુજરાતના મતદારોની વાત કરવામાં આવે તો મતદારોની દ્રષ્ટિએ જે રાદડિયા જૂથ છે સહકારી જૂથ છે તેનો દબદબો હંમેશા રહ્યો છે અને તે વચ્ચે મોહન કુંડારીનું જે ફોર્મ ભરવાનું છે તે ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે પ્રદેશ ભાજપ છે તે કયા પ્રકારની દખલગીરી કરે છે દખલગીરી કરે છે કે કેમ તે પણ જોવાનું સૌથી મહત્વ રહેશે જો દખલગીરી ન કરે તો કયા પ્રકારનો વણાક આવે છે અને કોનો વિજેતા કોણ વિજેતા થાય છે કે બિનહરીફ થાય છે તે જોવાનું પર સૌથી મહત્વનું રહેશે જી વિધિ બિલકુલ મોહિત આભાર સગર માહિતી બદલ તો હવે ઇફકોવાળી નફેડમાં થવાના પણ એંધાણ છે એ જોવા મળી રહ્યા છે નફેડમાં ઇફકોવાળી થાય તેવા સંકેત છે ડાયરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપ નેતાઓએ આમને સામને ફોર્મ ભર્યા છે રાદળિયા જોતના મગન વડાવ્યા સામે રાજકોટના સાંસદે ફોર્મ ભર્યું છે